પ્રકરણ 12 વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ધોરણમાં વસ્તુઓની ગણતરી કરતા શીખી ગયા છીએ. આપણે હાથ નો ઉપયોગ કરીને આંગળીઓના વીંટાથી વસ્તુ ગણતા હતા. હવે આપણે અહીંયા એક ચિહ્ન દ્વારા વસ્તુની ગણતરી કરીશું અને તે ચિહ્નને આપણે આવૃત્તિ ચિહ્ન તરીકે ઓળખીશું. અહીંયા જો વસ્તુની સંખ્યા એક આપેલી હોય તો આપણે આ પ્રમાણે આવૃત્તિ ચિહ્ન કરીશું. એક ઊભી લીટી, સંખ્યા બે હોય તો ઊભી અને આડી, એમ બે લીટીનો ઉપયોગ કરીને આવૃત્તિ ચિહ્ન દોરીશું. ત્રણ વસ્તુ માટે આ પ્રકારેનું આવૃત્તિ ચિહ્ન, ચાર વસ્તુ માટે આપણે લંબચોરસ બનાવીશું. અને જો વસ્તુની સંખ્યા પાંચ થઈ જાય તો બાજુમાં નવું ચોરસ બનાવવાની બદલે લંબચોરસની અંદર એક ત્રાસી લીટી દોરીશું. એટલે પાંચ વસ્તુને આપણે આ રીતે દર્શાવી શકીએ. હવે જોઈએ આપણે કે નારોલા પ્રાથમિક શાળામાં ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે એમના વર્ગ શિક્ષક શ્રી પ્રશ્ન પૂછે છે કે તમને કયું ફળ વધુ પસંદ છે. બાળકોએ નીચે મુજબના જવાબ આપેલા છે. અહીંયા કેરી પસંદ હોય તેવા બાળકોને આવૃત્તિ ચિહ્ન પ્રમાણે દર્શાવે છે. બાળકો આપણે ઉપર અહીંયા જે શીખી ગયા આવૃત્તિ ચિહ્નની નિશાની, એ પ્રમાણે આપણે જોઈએ કે આ નિશાની પાંચ બાળકો માટે છે અને આ ત્રણ રેખાખંડવાળી ત્રણ બાળકો માટે. એટલે બાળકોની સંખ્યા થશે 8. હવે સફરજન માટે જોઈશું કે 5 અને 2 એટલે ટોટલ 7 વિદ્યાર્થીઓ સફરજન પસંદ કરે છે. આગળ જોઈએ તો અહીંયા આપણને આવૃત્તિની સંખ્યા આપી છે, તેના ઉપરથી આપણે ચિહ્ન બનાવીશું. અહીંયા ચાર બાળકો માટે લંબચોરસનું ચિહ્ન, ત્રણ બાળકો માટે આ પ્રકારે ત્રણનું આવૃત્તિ ચિહ્ન, ત્રણ રેખાખંડનું. પપ્પૈયું પસંદ કરતા હોય તેવું એક જ બાળક છે, તેથી રેખાખંડ મૂકીશું. ફરીથી ચાર બાળકો આવે તો લંબચોરસ બનાવીશું. પાંચ બાળકો હોય તો પાંચમા ચિહ્નમાં વચ્ચે આ રીતે ત્રાસી લીટી લંબચોરસમાં દોરી દઈએ એટલે પાંચ રેખાખંડ થઈ ગયા. બે દર્શાવવા માટે ઊભી અને આડી લીટીનો ઉપયોગ કરીએ. ત્રણ દર્શાવવા માટે આગળ ગયું એ પ્રમાણે. હવે સાત દર્શાવવા માટે અહીંયા પાંચ અને બીજા બે ઊભા અને આડા થઈને આમ ટોટલ આપણે 7 બાળકો દર્શાવ્યા. હવે આના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપીએ કે સૌથી વધુ કયું ફળ વિદ્યાર્થીઓ પસંદ કર્યું, તો તે છે કેરી. સૌથી પહેલા આપણે જોયું કે 8 બાળકોએ પસંદ કર્યું. અને સૌથી ઓછું કયું ફળ વિદ્યાર્થીઓ પસંદ કર્યું તે અહીં આપણે જો આકૃતિ ચિહ્નમાં એક જ રેખાખંડ દોરેલો છે, તે છે પપૈયું. કેટલા વિદ્યાર્થીઓને ડાડમ પસંદ આવ્યું? 4 વિદ્યાર્થી. કેટલા વિદ્યાર્થીને બોર પસંદ કરતા હોય તેવા વિદ્યાર્થી? 5. અને તરબૂચ પસંદ કરતા હોય તેવા 7 વિદ્યાર્થી. આમ આવૃત્તિ વિતરણ ઉપરથી તમે અહીંયા જોઈને સહેલાઈથી જવાબો આપી શકો છો. ચાલો હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે પાલતુ પ્રાણીઓ વિશે બાળકોને પૂછવામાં આવ્યું અને જે માહિતી મળી કે અહીંયા ગોઠવેલ છે. હવે બાળકો આપણને ખ્યાલ આવી જ ગયો છે કે કોઈ પણ વસ્તુની સંખ્યા 5 દર્શાવી હોય તો આપણે આવું ચિહ્ન કરીએ છીએ. એટલે 5 5 10, અને જો 4 માટે આ લંબચોરસ છે, 10 ને 4 14. આમ ગાય માટે આવૃત્તિ સંખ્યા છે 14. એ જ રીતે ભેંસ માટે 5 ને 5 10 ને 11. બકરી માટે 5, ઊંટ માટે 5 6 7 અને 8. એ જ રીતે ઘોડા માટે 5 ને 5 10 15 ને 1 16. હવે આના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપીએ. વિદ્યાર્થીને કયું પ્રાણી સૌથી વધુ પસંદ આવ્યું? ઘોડો. કયું સૌથી ઓછું પસંદ આવ્યું? બકરી. હવે ઊંટ કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? આપણે જોઈએ તો 8. ભેંસ કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? તે છે 11. હવે ઘોડા કરતા ગાય કેટલા ઓછા વિદ્યાર્થીઓને પસંદ છે? તો ઘોડો 16 વિદ્યાર્થીઓને પસંદ છે અને ગાય 14 વિદ્યાર્થીઓની.
આમ તેમનો તફાવત કરતાં આપણને બે મળે છે, એટલે કે ઘોડા કરતાં ગાય પસંદ કરતાં બે વિદ્યાર્થીઓ ઓછા છે. હવે અહીંયા એક પેટ્રોલ પંપ ઉપર 1 કલાકમાં પેટ્રોલ ડીઝલ પુરાવા આવનાર વાહનોની સંખ્યા આપી છે, તે મુજબ તેમના આવૃત્તિ ચાર્ટ અને આવૃત્તિ સંખ્યા આપણે નોંધીશું. અહીંયા કાર એ 17 વખત આવી છે, તેથી તેનું આપણે આ ભવિષ્યની આ રીતે દર્શાવીશું, 5, 10, 15 અને આ 2, 17. બાઇક 27 વખત આવ્યા છે, આપણે 5નું ગણ્યું બોલીએ કે 5 5 25, એટલે 5 વખત આવા 5 ના ખાના કરીશું. અને ત્યારબાદ છેલ્લે જે 25 ઉપર 2 વધ્યા 27, એના માટે આવું આવૃત્તિ ચિહ્ન કરીશું. 3 માટે આ પ્રકારનું આવૃત્તિ ચિહ્ન દર્શાવ્યું છે. હવે આ આવૃત્તિ ચિહ્નો ઉપરથી આપણે સંખ્યા ગણી, જો રિક્ષા કેટલી વાર આવી છે તો 5 10 15 અને 3 18. છકડો રિક્ષા વેરી ગુડ, 2 વખત આવી છે. ટેન્કર 5 વખત અને ટ્રેક્ટર 3 વખત આવે છે. હવે આના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપીએ. તો સૌથી વધુ કયા વાહનો પંપ ઉપર આવે, તો જુઓ બાળકો, સૌથી વધુ આવૃત્તિ ચિહ્ન અહીંયા આપેલ છે, એટલે કે 27 બાઇક આવેલા છે. સૌથી ઓછા કયા વાહન આવેલા છે, તો જુઓ અહીંયા આપણે આવૃત્તિ ચિહ્નમાં કે ફક્ત 2 ચિહ્ન છે, એટલે તેની સંખ્યા 2 છે, તો સૌથી ઓછું છકડો આવેલો છે. હવે સૌથી વધુ વખત આવેલા વાહનોની સૌથી ઓછી વખત આવેલા વાહનોની સંખ્યાનો તફાવત કેટલો છે, બાઇક 27 વખત આવ્યું, છકડો 2 વખત, બાદબાકી કરતા જવાબ આપણને 25 મળે છે. પંપ ઉપર કેટલા ટ્રેક્ટર આવ્યા, જો બાળકો ઉપર જવાબ આપો, સરસ, 3 ટ્રેક્ટર આવ્યા. અને પંપ ઉપર કેટલા ટ્રક આવ્યા છે, તો ટ્રકની સંખ્યા પણ 3. ચાલો હવે આપણે વર્તુળાલેખ જોઈએ. અહીંયા વર્તુળાલેખમાં બાળ મેળામાં બાળકોએ ભાગ લીધેલા જુદા જુદા પ્રવૃત્તિઓના નામ આપેલા છે, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીશું. જોઈએ કઈ પ્રવૃત્તિમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો, તો આપણે માટીકામનું ખાનું જોઈએ છે કે મોટું આપણને દેખાય છે, એટલે કે તે છે માટીકામ. સૌથી ઓછો ભાગ લીધા હોય તેવી પ્રવૃત્તિ, તો તે છે કાતરકામ. હવે કઈ 2 પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની ભાગ લેવાની સંખ્યા સમાન છે, તે છે ચિત્રકામ અને રંગપૂર્ણિ. હવે જો વિદ્યાર્થીઓની સંખ્યા 100 હોય તો માટીકામમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓની સંખ્યા ખાલી જગ્યા થાય, તો આના માટે આપણે શું કરીશું કે માટીકામમાં જે ભાગ લીધેલ છે તે આપણે માપીશું. કોણ માપક મૂકીને, તો તમને 90 અંશનો ખૂણો અહીંયા મળશે, એટલે કે ચોથા ભાગની જગ્યા રૂપી છે. તો 100 ને આપણે 4 વડે ભાગીશું તો આપણને 25 મળશે. જો વિદ્યાર્થીઓની સંખ્યા 80 હોય તો માટીકામમાં લીધેલ ભાગ લીધેલ બાળકોની સંખ્યા 20 થાય, ચોથા ભાગની 4 વડે ભાગીશું, કારણ કે માટીકામમાં અહીંયા આપણને 90 અંશનો ખૂણો બનાવે છે. તેથી હવે ચાલો પાઈ આલેખ પરથી આપણે થોડા પ્રશ્નોના જવાબ ક્લિયર કરીએ. અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે, અહીંયા રમતના અને તેમાં પસંદ હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા લીધી છે. હવે અહીંયા આપણે સરવાળો મળશે કે કુલ 40 બાળકોએ ભાગ લીધેલ છે. હવે જેમ ઉપર આપણને કોષ્ટક આપેલું હતું એમ અહીંયા આપણે તે કોષ્ટક દોરવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા આપણે ધ્યાન રાખીશું કે અહીંયા 90 90ના 4 ખૂણા બને છે, એટલે કે આખા વર્તુળના તમે ખૂણાનો ગણો કેન્દ્ર પાસે તો તેનો સરવાળો 360 અંશ થાય છે. એટલે કઈ રમતના કેટલા અંશ છે તે શોધવા માટે આપણે 360 અંશ ભાગ્યા બાળકોની સંખ્યા છે 40, એટલે આપણે 40 વડે ભાગીશું. આ રીતે 360 ભાગ્યા તમે 40 કરશો તો તમને જવાબ મળશે 9 અંશ, એટલે કે એક બાળક માટે 9 અંશનો ખૂણો અહીંયા વર્તુળ આલેખમાં રોકે છે.
હવે જો ખોખોમાં પાંચ બાળકો હોય તો પાઇ ચાર્ટમાં એટલે કે વર્તુળાલેખમાં બાળકો કેટલી જગ્યાએ રૂપશે તે ગણવું હોય તો 5 × 9 કરવાના, આપણને જવાબ મળશે 5 × 9 = 45. આમ આ વિદ્યાર્થીઓની જે દરેક સંખ્યા આપી તેને તમે 9 વડે ગુણી દો, એટલે 2 × 9 = 18, 4 × 9 = 36, 15 × 9 = 135, 6 × 9 = 54 અને 8 × 9 = 72. આમ દરેક રમત માટે તમને ગુણ મળી ગયો અને તમે કોણ માપક મૂકી અને અહીંયા તમે ખૂણો સેટ કરીને તેના વિભાગ પાડી દેજો. જ્યારે તમે આ અંશનો સરવાળો કરો તો છેલ્લે તેનો જવાબ 360 થવો જોઈએ. આમ બાળકો તમે વર્તુળ આલેખમાં માહિતી દર્શાવી શકો. હવે જોઈએ આપણે સ્તંભ આલેખ. અહીંયા એક આલેખના સ્તંભ આપેલા છે, તેમાં સ્ત્રી પુરુષો છોકરાઓની છોકરીઓની સંખ્યા આપેલી છે, તો નીચે જાતિ દર્શાવેલી છે અને અહીંયા સંખ્યાત્મક માહિતી આપણને આપેલી છે અને આના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપીશું. આ પ્રદર્શન નિહાળવા સૌથી વધુ કોણ આવ્યું તો જોઈએ આપણે. એક જ નજરે જોતા આપણને ખ્યાલ આવી જાય, માહિતી અંદર વાંચવાની જરૂર નહીં પડે, કે સૌથી ઊંચો સ્તંભ કોનો છે? સ્ત્રીઓનું. પ્રદર્શન નિહાળવા માટે સૌથી વધુ સ્ત્રીઓ આવેલી છે. હવે આ પ્રદર્શન નિહાળવા માટે આવનાર સ્ત્રીઓની સંખ્યા જણાવો. તો જો અહીંયા આ જે સ્તંભ છે બંનેના વચ્ચે 5 નું અંતર આપેલું છે, એટલે આપણે ગણીશું અહીંયાથી તો પ્રદર્શન નિહાળવા માટે આવનાર સ્ત્રીઓની સંખ્યા 38 છે, પુરુષોની સંખ્યા 30 છે. અહીંયાથી તમે જોઈ શકો ફૂટપટ્ટી મૂકીને. છોકરાઓની સંખ્યા 15 છે અને છોકરીઓની સંખ્યા 23 છે. હવે પ્રદર્શન નિહાળવા આવનાર સ્ત્રીઓ અને છોકરીઓનો તફાવત તો 38 − 23 = 15 થાય, અને પુરુષો અને છોકરાઓનો તફાવત લેવો હોય તો 30 − 15 = 15 થાય, અને આમ કુલ સંખ્યા 106 છે. એટલે સ્ત્રીઓ પુરુષો છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો સરવાળો કરો તો 106 તમને જવાબ મળશે. હવે ચાલો બાળકો આપણે એક પરિવાર વૃક્ષ બનાવીએ. અહીંયા પરિવાર વૃક્ષમાં તમારે માહિતી ભરવાની છે. અહીંયા જે વર્તુળ આપેલા છે તે વર્તુળમાં તમારે નામ લખવાના છે અને અહીંયા જે લંબચોરસ આપેલા છે તેમાં તમારે ઉંમર લખવાનું છે. અહીંયા જે જે પ્રમાણે કહ્યું અહીંયા તમે છો બરાબર, તો વર્તુળમાં આપણે નામ લખીશું. અહીંયા નિસર્ગ. હવે નિસર્ગની ઉંમર કેટલી છે તમે અહીંયા તમારું નામ લખજો. નિસર્ગની ઉંમર 11 વર્ષ છે, તો લંબચોરસમાં આપણે ઉંમર લખીશું. આમ તમે તમારા પિતા, માતા, નાના, નાની અને દાદા દાદીની ઉંમર અને નામ અહીંયા લખો અને આ માહિતી ભરો. ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ તમે આપો. સૌથી મોટી ઉંમર કોની છે, સૌથી નાની ઉંમર કોની છે, પછી તમારા નાના અને દાદામાં મોટું કોણ છે, નાની અને દાદીમાં મોટું કોણ છે, તમારા પિતા તમારી મમ્મી કરતાં કેટલા વર્ષ મોટા છે, તમારી નાનીની ઉંમર અને તમારી ઉંમરનો તફાવત શોધો, તમારા દાદાની ઉંમર અને તમારી ઉંમરનો તફાવત શોધો અને અહીંયા તમે નોંધ કરો. અને આગળના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.